नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रिंस पटेल, आपनों आईसीएसना डिजिटल प्लेटफॉर्म पर हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनों आ माइंड मैपना थ्रू हिस्ट्री भणवानो आ तीजो लैक्चर है। आना अगाउ ऑलरेडी बे लैक्चर मुकाई गया है, एने तमने लिंक टेलिग्राम में तमने आने माइंड मैप पर मिली जैसे, तो तेथी अमने आईसीएसना चैनल ने यूट्यूब पर टेलिग्राम पर फॉलो करो, और जो नवा हो तो लाइक शेयर और सब्सक्राइब जरूर करो। मित्रों, आज आप जोईशू कर्नाटकना विग्रह, के जे कर्नाटकना विग्रह આપણે જોઈએ તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જે સત્તાના સ્થાપવા માટે થયેલા તેના માટે હતા। મિત્રો, આ દરેક કર્ણાટક યુદ્ધમાં આપણે 4 થી 5 બાબતો યાદ રાખવાની છે કે ક્યારે થયેલું, કેમ થયેલું, કઈ સંધિ થઈ હતી અને યુદ્ધનું પરિણામ શું આવેલું, એવી મોસ્ટ ઓફ 5 વસ્તુ તમે જુઓ। તો એમાં આપણે શરૂઆત કરીએ કે પ્રથમ કર્ણાટક યુદ્ધ। તો આ પ્રથમ કર્ણાટક યુદ્ધનો સમયગાળો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈશું। તો આનો સમયગાળો પ્રથમ કર્ણાટક યુદ્ધનો છે મિત્રો 1746 થી 1748 સુધી। ત્યારબાદ મિત્રો આપણે આ જોઈએ तो प्रथम कर्नाटक युद्ध तात्कालिक कारणों क्या क्या था। तो जो ऑस्ट्रिया जो वारसा विग्रह है तेमा अंग्रेजों और फ्रेंचों अलग अलग जूथ में जोड़ेला, ऑस्ट्रिया जो वारसा विग्रह कारण भारत में वे एक संघर्ष जोवा मळेलो। तो आ थई गई मित्रों तत्कालीन कारण। त्यारबाद आपणे मित्रों आगळ जोईए तो मुख्य युद्ध। तो आम मुख्य युद्ध क्यूँ थयेलुं, तेना मुख्य युद्ध में आपणे जोईए तो सेंट थोमे खाते युद्ध हतुं। आ सेंट थोमे खाते युद्ध ने प्रथम कर्नाटक विग्रह एक मुख्य युद्ध तरीके गणवामां आवे छे। ત્યારબાદ મિત્રો આ યુદ્ધ વચ્ચે જે સંધિ થયેલી, તો આ સંધિ કઈ હતી? આ સંધિ મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે। તો જે યુરોપમાં જે એક્સ લા શેપલની સંધિ થયેલી તેમાં આ મુખ્ય સંધિ ગણવામાં આવે છે। મિત્રો યાદ રાખજો, એક્સ લા શેપલની સંધિ જે યુરોપમાં થયેલી। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો આ કર્ણાટક યુદ્ધનું પરિણામ શું આવેલું। તો આ પ્રથમ કર્ણાટક યુદ્ધનું પરિણામમાં મિત્રો આપણે જોઈએ તો અંગ્રેજો અને ફ્રેન્ચોની શક્તિ સરખામણી જેવી જ હતી, તેથી આ કોઈ પક્ષને ફાયદો કે નુકસાન થયેલું જોવા મળતું નથી। ત્યારબાદ મિત્રો આપણે આગળ જઈશું દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં। તો દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં સેમ આપણે જે 5-5 મુદ્દા જોઈશું કે તેનો સમયગાળો શું છે। તો સૌ પ્રથમ એનો સમયગાળો જોઈએ તો દ્વિતીય કર્ણાટક યુદ્ધનો સમયગાળો મિત્રો આપણને જોવા મળે છે તે છે 1749 થી 1754। ત્યારબાદ મિત્રો આપણે આ જોઈએ કે દ્વિતીય કર્ણાટક યુદ્ધનું જે તત્કાલીન કારણ હતું તે શું હતું। તો મિત્રો તેના તત્કાલીન કારણમાં આપણે જોવા જઈએ તો કર્ણાટક અને હૈદરાબાદ રાજ્ય વચ્ચેનો જે વારસા વિગ્રહ છે એમાં કર્ણાટક અને હૈદરાબાદના બે બે રાજા છે જે આપણને આગળ જોવા મળશે। એ બંને રાજાઓના સામ સામે અંગ્રેજો અને ફ્રેન્ચો જોડાયા હતા અને તેમનો જે વારસા વિગ્રહ હતો તેમાં અલગ અલગ પક્ષને એ લોકોએ માન્યતા અને તેમનું મદદ કરી હતી, જેથી તેમનું આ દ્વિતીય કર્ણાટક યુદ્ધ થયેલું છે। આ દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં જે મુખ્ય યુદ્ધ આપણે જોઈએ તો જે આરકોટ ખાતેનું યુદ્ધ છે તેને ગણવામાં આવે છે। આ આરકોટ ખાતેનું યુદ્ધ તેનું મુખ્ય યુદ્ધ છે। ત્યારબાદ આપણે એની સંધિ જોઈએ તો દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં કઈ સંધિ થયેલી, તો એ સંધિ હતી મિત્રો યાદ રાખવા જે બાબત છે પોંડિચેરીની સંધિ। તો દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં પોંડિચેરીની સંધિ થયેલી હતી। ત્યારબાદ આ દ્વિતીય કર્ણાટક યુદ્ધનું જે પરિણામ જોઈએ તો મિત્રો ધીમે ધીમે અંગ્રેજો છે તે ફ્રેન્ચ કરતા ચડિયાતા સાબિત થયેલા જોવા મળે છે। દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં અંગ્રેજો ફ્રેન્ચ કરતા ચડિયાતા સાબિત થયેલા જોવા મળે છે। ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે તૃતીય કર્ણાટક યુદ્ધ થયેલું। આ તૃતીય કર્ણાટક યુદ્ધમાં એનો સમયગાળો જોઈએ સૌ પ્રથમ, તો એનો સમયગાળો છે તૃતીય કર્ણાટક યુદ્ધનો તે આપણે જોવાનો ટ્રાય કરીએ તેમાં 1756 થી 1763, આ સમયગાળામાં તૃતીય કર્ણાટક યુદ્ધ થયેલું હતું। એમાં પણ તત્કાલિક કારણે કહેશે તો તત્કાલીન કારણ કયું હતું, તેનું તત્કાલીન કારણ હતું જે યુરોપમાં જે સપ્તવર્ષીય યુદ્ધ છેડાયું હતું, તો એ સપ્તવર્ષીય યુદ્ધના કારણે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પણ આપણે ભારતમાં સંઘર્ષ જોવા મળે છે। ત્યારબાદ જે તો આપણે એનું મુખ્ય યુદ્ધ જોઈએ તો તૃતીય કર્ણાટક યુદ્ધનું એક મુખ્ય યુદ્ધ હતું એને કહેવાય છે વાંડીવાસનું યુદ્ધ। આ વાંડીવાસનું યુદ્ધ તે તૃતીય કર્ણાટક યુદ્ધનું મુખ્ય યુદ્ધ તરીકે સાબિત થાય છે। ત્યારબાદ તેની આપણે સંધિ જોઈએ તો સંધિ હતી પેરિસ ખાતેની સંધિ। મિત્રો યાદ રાખજો પહેલી અને ત્રીજી સંધિ ભારતમાં બહાર થાય છે જ્યારે બીજી સંધિ ભારતમાં થાય છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો તૃતીય કર્ણાટક યુદ્ધનું જે પરિણામ હતું એ પરિણામ શું આવેલું, તો આ પરિણામમાં આપણે જોવા જઈએ તો અંગ્રેજો ફ્રેન્ચને ભારતમાં નિર્ણાયક તરીકે હરાવ્યા હતા। ટૂંકમાં ફ્રેન્ચો ભારતમાંથી અંગ્રેજો સામે નબળા પડ્યા હતા એવું સાબિત થયેલું જોવા મળે છે। ત્યારબાદ મિત્રો હજુ આપણે આગળ એક ટોપિક છે કે એમાં જોઈશું કર્ણાટકના વિદ્રોહમાં જે ફ્રેન્ચની જે નિષ્ફળતાના કારણો શું શું જોવા મળે છે, કેમ ફ્રેન્ચ અંગ્રેજો સામે નિષ્ફળ થયા તેના મુખ્ય કારણ તરીકે આપણે જોઈએ તો ફ્રેન્ચોનું આપણે સૌ પ્રથમ નિષ્ફળતાના કારણો જોઈશું કે અંગ્રેજોની શ્રેષ્ઠ નૌશક્તિ હતી। મિત્રો આપણે આગળના વિડીયોમાં જે જ્યારે પોર્ટુગીઝનું જોયેલું તેમાં પણ એક સેમ રીઝન છે કે અંગ્રેજોની જે નૌસેના શક્તિ હતી તે દરેક સામે ભારે પડેલી હતી, તો એક સેમ કારણ અહીંયા ફ્રેન્ચમાં પણ જોવા મળે છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો કે મજબૂત લશ્કરી અને વ્યાપારી મથક જોવા મળે છે અંગ્રેજોનું। ત્યારબાદ આ જ મજબૂત લશ્કરી અને વ્યાપારી મથકમાં મિત્રો આગળ જોઈએ તો અંગ્રેજો પાસે મદ્રાસ, મુંબઈ, કલકત્તા જેવા મજબૂત લશ્કરી અને વ્યાપારી મથકો હતા, જ્યારે મિત્રો ફ્રેન્ચોની વાત કરીએ તો એમની માટે માત્ર એક પોન્ડિચેરી જે એક મહત્વનું સ્થાન હતું, એનાથી અને એમની પાસે કોઈ વ્યાપારી મથક કે એવી કોઈ કોઠી મહત્વની જોવા મળતી નથી। ત્યારબાદ મિત્રો અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતા અને આયરકુટ જેવા તેમના સેનાપતિ હતા,
जमनी एक संगठन शक्ति थी जेना कारणे पण अंग्रेजों फ्रेंच सामे भारे पड़ा होवानुं जोवा मळे छे। अने फ्रेंच राजवी हता एमना द्वारा गवर्नर तथा लश्करी अधिकारी कोई छूटो दौर नहोतो आप्यो। मित्रों जोवा जोईए तो गवर्नर अने लश्करी अधिकारी ने जे फ्रेंचो हता एमना तेमना राज्यो द्वारा कंट्रोल करवामां आवतो हतो, तेमने कोई एवो छूटो दौर आप्यो नहोतो, जेथी तेओ तेमना डिसिजन तत्कालीन जे आपणे निर्णय कहीए छीए ते लई शक्या नहोता अने अंग्रेजों सामे तेओ निष्फळ साबित थया हता। हजु एक आगळनुं एक कारण जोईए तो एमां छे अंग्रेजोनो बंगाळ प्रदेश अनुकूळ, ज्यारे फ्रेंचनो दक्षिण विस्तार प्रमाणमां ओछो अनुकूळ हतो। तो जे अंग्रेजोनो जे बंगाळ प्रदेश हतो ते साबित करवा आपणे जोईए छे तो के बंगाळ प्रदेशमां युद्ध करवुं सहેલું પડતું હશે, જ્યારે દક્ષિણ ભારતમાં તે ધીમું જોવા મળે છે। આ મિત્રો થઈ ગયા ફ્રેન્ચના નિષ્ફળતાના કારણો। તો મિત્રો આ રીતે આપણે જોયું કે કઈ રીતે અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચેના યુદ્ધ થાય છે, જે કર્ણાટક યુદ્ધ તરીકે જોવા મળે છે, અને ત્રણે ત્રણ યુદ્ધમાં કઈ રીતે અંગ્રેજો ભારે પડે છે। તો મિત્રો આ તમને જે પાછળ દેખાય છે તે માઇન્ડ મેપ તમે ટેલિગ્રામમાં આની તમને પીડીએફ મળી જશે। આ જ રીતે પીડીએફ થ્રુ અને માઇન્ડ મેપ થ્રુ અમે તમને ભણાવવાની ટ્રાય કરીએ છીએ, જેથી તમને સીધું ટુ ધ પોઈન્ટ અને પ્રિલિમમાં પૂછાય એવું તમને ઉપયોગી માહિતી થાય એના માટે અમારા પ્રયત્નો સતત રહે છે। આવાને આવા પ્રયત્નો માટે અમને તમે માહિતગાર કરતા રહો અને અમને પ્રોત્સાહન પૂરું પાડો એના માટે તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને ટેલિગ્રામ અને યુટ્યુબ પર અમે અવેલેબલ છીએ તો ત્યાં પણ અમને ફોલો કરો અને આ ટેલિગ્રામમાં લિંક મેળવવા માટે ટેલિગ્રામના ગ્રુપમાં પણ જોડાઓ।